રાજકોટમાં ખેડૂતોએ વાવેતરની શરૂઆત કરી દીધી છે. વરસાદનું આગમન થતા ગોંડલ સહિત વિસ્તારોમાં વરસાદી માહોલ છે, જેને લઈને હવે ખેડૂતોએ નવા પાકના વાવેતરની શરૂઆત કરી. જામનગર જિલ્લા દૂધ સહકારી સંઘે દૂધમાં ભાવ વધારો કર્યો છે, જેમાં દૂધના પ્રતિ કિલો ફેટે 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો, જ્યારે દૂધના ભાવ વધારાને લઈને પશુપાલકોને કિલો ફેટના 700 રૂપિયા ચૂકવવામાં આવશે. ગાંધીનગરમાં કમલમ ખાતે પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી દ્વારા ખાસ બેઠક યોજવામાં આવી. આ બેઠકમાં સદસ્યતા અભિયાનને લઈને માર્ગદર્શન આપવામાં આવશે. ભાજપ દ્વારા પાર્ટીમાંથી કામ કરતા સદસ્યોમાં 20% વધારો કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે, પરંતુ ગુજરાતમાં 50% સદસ્યતામાં વધારો કરવાનો નિર્ણય કરાયો છે. અમદાવાદના નારોલ વિસ્તારમાં પતિએ પતિની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પતિએ પતિના આચરણ પર શંકા હતી, જેને લઈને પતિએ તીક્ષ્ણ હથિયારોના ગાંજીકી હત્યા કરી દીધી. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી તપાસ હાથ ધરી. ધ્રાંગધ્રાની સિવિલ હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ માતા અને બાળકનું મૃત્યુ થયું, જેને લઈને પરિવારજનોએ હોસ્પિટલની બેદરકારીનો આરોપ લગાવ્યો. ઘટનાના પગલે સ્થાનિક પોલીસ હોસ્પિટલ પહોંચી અને પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખસેડ્યા. પાલનપુરમાં અસ્થિર મગજની યુવતી સાથે દુષ્કર્મની ઘટનામાં અનેક સવાલો ઉભા થયા છે. મહિલા 8 મહિનામાં ગાયબ કેમ થઈ જતી હતી? આ મહિલા સાથે 3-4 વાર દુષ્કર્મ થયું, તેનાથી તે સગર્ભા પણ થઈ હતી, તો તેના અગાઉના 3 બાળકો ક્યાં છે? આ ઘટનામાં કોઈ મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાની આશંકા છે. શું આ ઘટનામાં નરાધમો બાળકો પેદા કરીને વેચી નાખવાનું કૌભાંડ કરી રહ્યા છે તેવી આશંકા છે. તો આ ઘટના અંગે પાલનપુરના પ્રોફેસર કેસી પટેલને શંકા જતા અસ્થિર મગજની મહિલા પર તેમણે નજર રાખી અને તે દરમિયાન મહિલા 4th વખત પણ ગર્ભવતી બની. મહિલાને બાયડ સ્થિત જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ ખાતે મોકલવામાં આવી અને ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાઈ, જ્યાં મહિલાની હાલત અત્યંત ગંભીર છે. તો બીજી તરફ મહિલાની સારવારમાં તબીબો બેદરકારી દાખવી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. અસ્થિર મગજની મહિલાને 24 કલાક સુધી સારવારમાં આપવામાં ન આવી. સામાજિક કાર્યકર્તાઓએ ધારાસભ્યની મદદથી ઉચ્ચ સ્તરે રજૂઆત કરી અને ત્યારબાદ તબીબોએ મહિલાની સારવારની શરૂઆત કરી. મહેસાણાના ખેરાલુમાં યુવકની કરંટ લાગતા મોતની ઘટના સામે આવી. વહેલી સવારે યુવક જ્યારે સૂકવેલા કપડાં લેવા ગયો તે દરમિયાન કરંટ લાગ્યો. જોકે કરંટ લાગતા યુવકને બચાવવા જતા અન્ય યુવકને પણ કરંટ લાગ્યો. બંને યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો, જ્યાં તબીબોએ એક યુવકને મૃત જાહેર કર્યો. વડોદરામાં ફતેપુરા બાંધવાડા પાસે યુવક પર હુમલો કરવાની ઘટના સામે આવી. મોહસિન નામના યુવક પર અંગત અદાવતમાં હુમલો કરાયો, જેમાં યુવકને માથા અને પગના ભાગે ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો. અમદાવાદમાં નારોલ એસનપુર રોડ પર ભેદી પડાકાના કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી. પોલીસે એટ્રોસિટી અને આઈપીસીની એક્ટ મુજબ 304નો ગુનો દાખલ કર્યો. અગાઉ પણ બ્લાસ્ટ થયાનું જાણ થતા અશ્વિન નામના વેપારીએ મજૂરોને કામ કરવા માટે બોલાવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું. અમદાવાદમાં નવરંગપુરાના મોતીલાલ પાર્કના બંગલામાંથી દારૂની મહેફિલ માણતા 4 શખ્સ ઝડપાઈ ગયા. પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી, જેમાં પોલીસથી બચવા માટે શખ્સોએ દારૂને ગટરની લાઇનમાં નાખી દેવાનો પ્રયત્ન કર્યો, જોકે દારૂ સહિત મુદ્દામાલ જપ્ત કરીને પોલીસે 4 શખ્સોની અટકાયત કરી. સુરેન્દ્રનગરના લખતરમાં નવનિર્મિત બસ સ્ટેન્ડમાં અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી શનિવારે રાત્રે ટીસી રૂમની બારી સહિત અન્ય રૂમોના કાચ તોડીને નુકસાન પહોંચાડ્યું. ઉલ્લેખનીય છે કે શનિવારે જ મુખ્યપ્રધાન રૂપાણીએ 2 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ બસ સ્ટેશનનું એ લોકાર્પણ કર્યું હતું. મહીસાગરમાં લુણાવાડાના પાલા ગામે ખોડિયાર માતાના મંદિરમાં મગર આવી ચડ્યો, જોકે લોકોએ માતાનો ચમત્કાર સમજીને મગરની પૂજા કરી. તો આસપાસના ગામના લોકોએ પણ મગરની પૂજા કરી. સ્થાનિકોનું કહેવું છે કે 2 દિવસ પહેલા મંદિરમાં ચોરી થઈ હતી અને હવે આજે મગર આવ્યો છે, જેને માતાએ મોકલ્યો હોવાનું લોકોનું માનવું છે. સુરત શહેરમાં આવેલા અવસર ફાર્મમાં ગીર ગાયના લાભાર્થે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું. આ ડાયરામાં હજારોની સંખ્યામાં ગૌપ્રેમી જોડાયા. રાજભા ગઢવી અને અલ્પા પટેલના ડાયરામાં લોકોએ પૈસા તો ઉછાળ્યા, સાથે સાથે હવામાં તકિયા પણ ઉછાળ્યા. નર્મદાના રાજપીપળામાં ગુજરાત સ્પિનર્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત GLS પબ્લિક સ્કૂલમાં
તાળા લાગવાની પરિસ્થિતિ સર્જાઈ છે. સ્કૂલની માન્યતા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે રદ કરવાનો નિર્ણય કર્યો, જેથી હવે શાળામાં અભ્યાસ કરતા 400થી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને સવાલો ઉભા થયા છે. રાજકોટના લોકોને ફરીવાર પાણીની સમસ્યાનો સામનો કરવો પડશે. શહેરના 2, 7, 8, 10 અને 11 નંબરના વોર્ડમાં આજે પાણીનો કાપ મૂકવામાં આવ્યો છે. નારી ડેમની મેઇન સપ્લાયને બદલાવેલી પાઇપલાઇનનું જોડાણ કરવાનું હોવાથી પાણી કાપ મૂકવામાં આવ્યો.